અત્યારે હાલ આપણી કરણી સેનાના રાજ શેખાવત અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજ શેખાવતજી, હાલ જે આવતીકાલની 3 વાગ્યે બેઠક મળવા જઈ રહી છે ભાજપ સાથે ક્ષત્રિય સમાજની આ બેઠક, આપની પ્રતિક્રિયા? બેન, આજે જે મીટિંગ થઈ છે સચિવાલયમાં કે કમલમમાં જ્યાં થઈ હોય, તમે જોયું એમાં પણ ભાજપાના રાજકીય આગેવાનોએ બેસીને મીટિંગ કરી છે, ને એ અત્યારે પણ પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાની જ વાત કરી રહ્યા છે. એ આ જે મીટિંગ છે, મીટિંગમાં એમણે નિર્ણય લેવું જોઈએ ને કે ભાઈ આખો ક્ષત્રિય સમાજ આક્રોશિત છે, તો લાવો આપણે ટિકિટ રદ કરી દઈએ અને એમને એક દંડાત્મક પાઠ ભણાવવું જોઈએ કે ના ભણાવવું જોઈએ. એ કરવું નથી, વાંધો નહીં, કાલે મીટિંગ બોલાવી છે, સંકલન સમિતિ કાલે મીટિંગમાં જશે, પરંતુ માંગ તો અમારી એ જ છે, ટિકિટ રદ કરો, દંડનાત્મક કાર્યવાહી થાય, ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એ સુનિશ્ચિત કરવા માટે અમે કમર કસી લીધી છે. એટલે અમે સીધી સીધી વાત કરીએ છીએ કે હવે અમારા ધૈર્યનું બાંધ તૂટી રહ્યું છે, આવું ના થાય કે આ લાખો છત્રીઓ ગુજરાત જે પ્રદેશ કાર્યાલય છે કમલમ એમનું ઘેરાવ કરી લે. આ આક્રોશિત છત્રીઓ છે અને કંટાળી ગયા છે. હવે તમે બચાવવાની જ વાત કરો છો, તમે દંડાત્મક કાર્યવાહીની વાત કરતા જ નથી. એટલે આ કાલની મીટિંગ ફાઇનલ મીટિંગ છે, એના પછી આંદોલન થશે ને આક્રોશ વ્યક્ત કરવામાં આવશે. જી, કાલની આ ફાઇનલ જે આપ મીટિંગની વાત કરી રહ્યા છો, તો શું રહેશે પક્ષ આપના તરફથી આ બેઠકમાં? બેન, સીધી મેં વાત કરી, અમારી માંગ ડે વન થી એક જ છે, 22 તારીખ થી લઈને આજ સુધી અમારી માંગ એક જ છે. એ માંગ છે કે જે લોકસભાના જે ભાવિ ઉમેદવાર છે રાજકોટના, એ ટિકિટ રદ કરવી જોઈએ. એ રદ થશે, દંડાત્મક કાર્યવાહી થશે, તો ભવિષ્યમાં ક્ષત્રિય વિશે નહીં, કોઈ પણ જ્ઞાતિ વિશે કોઈ પણ વ્યક્તિ એક નાવી નિંદનાત્મક ટિપ્પણી નહીં કરી શકે. જો દંડાત્મક કાર્યવાહી થાય તો જ આવી ઘટનાને આપણે રોકી શકીએ, બાકી આવી ઘટનાનું પુનરાવર્તન થતું રહેશે. અને ભૂતકાળમાં અમે માફીઓ આપી છે, એટલે આ દિવસો જો આપણે અમારે, એટલે હવે માફી નથી આપી અમારે. બેન, કોઈને માફી નથી, હવે જે પણ ખોટું બોલશે એને જવાબ એની ભાષામાં અમે આપવા માટે મેદાને ઉતરી ચૂક્યા છીએ. સર, આપની પાસે એ પણ જાણવા માંગે છું કે આવતીકાલની બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે? બેન, સંકલન સમિતિમાં જેટલા પણ અમારા આગેવાનો છે, સામાજિક આગેવાનો, એ તમામે તમામ એ સંકલન સમિતિના ભાગ છે, અને તમામે તમામ જઈને ત્યાં એક જ વાત મૂકવાના છે. કારણ કે આક્રોશ આખા ગુજરાતના ક્ષત્રિયોમાં વ્યાપ્યું છે. તમને જણાવો, મને આનંદ થાય છે, કાલે મને પટેલ સમાજના આગેવાનો મળ્યા, એમને મને સમર્થન જાહેર કર્યું, પછી કાલે મને માલધારી સમાજના આગેવાનો મળ્યા, એમને મને સમર્થન જાહેર કર્યું. એટલે તમે બી જરૂર, સર્વ સમાજ આજે આને વખોડી કાઢે છે. એટલે જે પણ જશે એમની એક જ માંગ હશે, એ છે ટિકિટ રદ, રાજકોટ લોકસભા ટિકિટને રદ કરવાની માંગ લઈને અમે કાલે ત્યાં મેદાને ઉતરીશું.